नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ वती आजना अपना ऑनलाइन लेक्चर में तमाम विद्यार्थियों स्वागत है। विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स की अंदर आजनो अपनो विषय है वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरी प्रेक्टिस्। एना विषे अपने अगाउ लेक्चर में जोई गया था के आ आखे आखो सब्जेक्ट छे जे विषय छे ए पत्र व्यवहार ने लगतो छे अने बीजो भाग छे एसपी एटले के सेक्रेटरी प्रेक्टिस, जेनी अंदर आजे आपणे विभाग पहेलो जे कॉमर्शियल कोरस्पोंडन्स एटले के सीसी वाणिज्य पत्र व्यवहारनी अंदर आपणे आजे प्रकरण पहेलू भणवा जई रह्या छे, जेनुं नाम छे माहिती संचारनो अर्थ अने तेनी पद्धतિઓ। विचार करो के भाई प्रकरण पहेलू जेवुं छे के माहिती संचारनो अर्थ अने तेनी पद्धतિઓ। विद्यार्थी मित्रों, माहिती संचारनो એટલે હું હાવ આપણે સામાન્ય ભાષામાં કહી તો આપણે અત્યારે જે કંઈ પણ વાર્તાલાપ કરી છે, સંવાદ કરી છે, આપણે જે બોલી છીએ, જે માહિતીની આપલે આપણે કરી છીએ એ સામાન્ય ભાષામાં માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે। એટલે સાદી અને સરળ વ્યાખ્યા એની એવી છે કે માહિતી આપલે કરવાની પ્રક્રિયાને આપણે માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે। દરેક જીવ આ દુનિયાની અંદર જે કોઈ પણ જીવ હોય એ દરેક જીવને માહિતીની આપલે કરવી જ પડે છે। એટલે માનવીની જે કંઈ પણ આપણે પ્રાથમિક જરૂરિયાત કહીએ તો એ પ્રાથમિક જરૂરિયાતને પણ આપણે માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ। એટલે કહેવામાં આવ્યું છે કે માહિતી સંચાર જીવનની જરૂરિયાત છે। કોઈ પણ જીવ હોય એને ગમે તે રીતે, ગમે તે માધ્યમ દ્વારા, હાવભાવ દ્વારા અથવા તો બોલીને કોઈ પણ રીતે માહિતીની એક આપલે કરવી પડે છે। એટલે માનવીની પ્રાથમિક જરૂરિયાત ગણવામાં આવી છે સંવાદને, કે જે વાર્તાલાપ કરી છે આપણે, જે માહિતી સંચાર કરી છે। એટલે માહિતી સંચાર છે એ દરેક જીવન માટે ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી કે છે લાગણીઓ અને વિચારોની આપલે, જે કોઈ પણ જીવ છે, માનવી છે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સાથે જે કંઈ પણ વાતચીત કરે છે, વાર્તાલાપ કરે છે, તો એમાં એની લાગણી રહેલી છે, એમાં એનો પ્રેમ રહેલો છે, એમાં એની જે કંઈ પણ વાર્તાલાપનો સંવાદ કંઈ એ લે, એટલે આપણને કીધું લે છે કે લાગણી અને વિચારોની આપલે। આપલે એટલે શું કે અહીંયાથી હું જે કંઈ પણ બોલું છું સામેવાળો વ્યક્તિ સમજે છે, ગ્રહણ કરે છે અને પછી મને ફીડબેક આપે છે, મને જવાબ આપે છે, આન્સર આપે છે। તો લાગણી અને વિચારોની જે કંઈ પણ આપણે આપલે કરી એ આપલેને પણ આપણે માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી માધ્યમો છે, બોલીને, લખીને અને હાવભાવ દ્વારા। હવે મારી જે કંઈ પણ લાગણીઓ છે, મારા જે કંઈ પણ મગજના વિચારો છે, મનના જે કંઈ પણ વિચારો છે એ મારે તમારી સમક્ષ રજૂઆત મારે કરવી છે, તો મારે જે માહિતીની આપલે કરવી છે એ કઈ રીતના મારે માહિતીની આપલે કરે છે, મારે તમને બોલીને એટલે કે મૌખિક રીતના મારે તમને કહેવું છે કે પછી કાંઈ પણ લખાણ સ્વરૂપે મારે તમને કહેવું, અથવા હાવભાવ, હાવભાવ એટલે કે આપણા એક્સપ્રેશન દ્વારા કહેવું છે। આ માધ્યમો 6 પ્રકારના છે, કોઈ ચિત્ર દ્વારા કહેવું છે, કોઈ ચિહ્નો દ્વારા કહેવું છે, કઈ રીતના માહિતીની આપલે કરવી એ માહિતીની આપલે બોલીને કરવી, લખીને કરી કે હાવભાવ દ્વારા કરવી, એને આપણે માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી માધ્યમનો ઉપયોગ કરી વિવિધ ક્ષેત્રો જેવા કે સામાજિક, સંસ્કૃતિ, વ્યાપારિક પ્રવૃત્તિઓ, કોઈ પણ કાર્ય આપણે કરી છે એ દરેક કાર્ય, દરેક પ્રવૃત્તિની અંદર માહિતી સંચાર ખૂબ જ જરૂરી છે। એ પછી સામાજિક ક્ષેત્રે હોય એટલે કે ભાઈ આપણું એક સમાજની અંદર હોય વાર્તાલાપ કરવાનું હોય, કોઈ આપણી સંસ્કૃતિ હોય, કે પછી વ્યાપારિક પ્રવૃત્તિ હોય, એક વેપારી બીજા વેપારીને અથવા તો એક વેપારી એક ગ્રાહકને, કોઈ પણ રીતે જે કાંઈ પણ માહિતીની આપલે કરવામાં આવે છે એ માહિતી દરેક ક્ષેત્રમાં ખૂબ જ જરૂરી છે। એટલે એક્ઝામ્પલ તરીકે લીધું આપણે કે સામાજિક હોય, સંસ્કૃતિ હોય કે વ્યાપારિક પ્રવૃત્તિ હોય, કોઈ પણ પ્રવૃત્તિ હોય એ દરેક પ્રવૃત્તિમાં માહિતી સંચાર ખૂબ જ ખૂબ જ અને ખૂબ જ જરૂરી। જો માહિતી સંચાર ન હોય તો સામેવાળો વ્યક્તિ સમજી જ નથી શકતો કે આપણે શું કહેવા માગે છે। એટલે દરેક ક્ષેત્રની અંદર માહિતી સંચાર, માહિતીની આપલે છે ખૂબ જ જરૂરી છે। એ પછી બોલીને કરો તોય વાંધો નહીં, એટલે કે મૌખિક રીતે કરો,
લખીને કરો કે હાવભાવ દ્વારા કે ચિત્રો દ્વારા કે કોઈ ચિહ્નો દ્વારા પણ માહિતીની આપ લે કરવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આગળ આપણને કહે છે કે વિશિષ્ટ પ્રકારની શૈલી કૌશલ્ય અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતી આપ લે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચાર કહેવામાં આવે છે. આ એનો સચોટ અર્થ છે. આપણને એક વ્યાખ્યા આપી જે આપણે અગાઉ જોયું કે હાવ સામાન્ય અને સરળ ભાષામાં માહિતી સંચાર એટલે શું, તો કે આપણે પહેલી જ લીટી જોઈ કે માહિતીની આપ લે કરવી એને સાવ સરળ ભાષામાં માહિતી સંચાર કહેવામાં આવે છે. પણ માહિતી સંચારનો વિશાળ અર્થ જોવા જાય તો એની મુખ્ય ત્રણ બાબત છે કે એક તો વિશિષ્ટ પ્રકારની શૈલી, બીજું છે કૌશલ્ય અને ત્રીજું છે યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી અને જે આપણે માહિતીની આપ લે કરવામાં આવે છે એ માહિતીને આપણે માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ બાબત કે વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી જે માહિતીની આપ લે કરવામાં આવે છે એ માહિતીને આપણે સામાન્ય સરળ ભાષામાં માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. શૈલી એટલે એવું કે ભાઈ કઈ રીતના આપણે વાર્તાલાપ આપણે કરવી, સંવાદ આપણે કઈ રીતના કરવો, આપણા શબ્દો કેવા હોવા જોઈએ, આપણી ભાષા કેવી જોઈએ, શૈલી એટલે. કૌશલ્ય એટલે એવું કે તમારે જે વાત કરવી છે એમાં વિચારો નાખો, એ વિચારો કઈ પ્રકારના છે, સામેવાળા વ્યક્તિને કોઈ પણ બાબતની તમારે ચર્ચા કરવી છે, તમારામાં આવડત હોય, કૌશલ્ય હોય તો તમે સરળ ભાષામાં સમજાવી શકો. તો બીજું છે કૌશલ્ય અને ત્રીજું છે યોગ્ય માધ્યમ. માધ્યમ એટલે કે કેના દ્વારા તમારે માહિતી પહોંચાડવી છે, તમારે મૌખિક રીતે, કોઈ વક્તા દ્વારા કે પછી તમારે લખીને. એટલે આ ત્રણ વસ્તુ મહત્વની છે, શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી જે માહિતીની આપ લે કરવામાં આવે છે તેને આપણે માહિતી સંચાર કહેવામાં આવે છે. માહિતી સંચારની હવે આપણે આગળ વાત કરી તો માહિતી સંચારને અંગ્રેજીની અંદર કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચારને અંગ્રેજીની અંદર કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ જે કોમ્યુનિકેશન શબ્દ છે એ કોમ્યુનિકેશન શબ્દ છે કોમ્યુનિકેર લેટિન ભાષાનો શબ્દ હતો. સૌ પ્રથમ જે લેટિન ભાષા હતી એ લેટિન ભાષાનો શબ્દ શું હતો, કોમ્યુનિકેર. એ કોમ્યુનિકર ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે કોમ્યુનિકેશન શબ્દ. અહીં એક માર્કની અંદર આપણને પૂછાય છે કે કોમ્યુનિકેશન શબ્દ જે માહિતી સંચારનો છે એ કઈ ભાષા પરથી આપણને મળેલો છે, તો એ ભાષા છે લેટિન ભાષા અને એ પણ એ શબ્દ શું હતો, કોમ્યુનિકેર. ખાસ યાદ રાખજો એક માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે કોમ્યુનિકેશન શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે, તો લેટિન ભાષા ઉપર જે કોમ્યુનિકર શબ્દ હતો એના ઉપરથી આપણને કોમ્યુનિકેશન શબ્દ ઉતરી આવેલો છે. આ શબ્દ એટલે કે જે કોમ્યુનિકેશન શબ્દ છે માહિતી સંચાર, એ માહિતી સંચારનો હજી આપણે અર્થ જોઈએ તો શું થાય છે, તો કે આ શબ્દનો અર્થ થાય છે વહેંચવું, આદાન પ્રદાન કરવું, આપલે કરવી અને ભાગીદાર થવું એવો થાય છે. કોમ્યુનિકેશન એટલે કે લેટિન ભાષાનો જે શબ્દ કોમ્યુનિકર શબ્દ હતો એનો અર્થ એવો થાય છે આના ઉપરથી કે વહેંચવું થાય. વહેંચવું એટલે કે વેચાણ કરવું નહીં, પણ અહીંયાથી હું જે કંઈ પણ બોલું છું એ તમારા કાન લગી તમે સાંભળો છો, તો અહીંયાથી હું જે કંઈ પણ બોલું છું એ વહેંચું છું, અહીંથી તમને મળે છે હું બોલું છું, એટલે થાય છે શબ્દનો અર્થ કે વહેંચવું, આદાન પ્રદાન કરવું. આદાન પ્રદાન એટલે મારા તરફથી જે કંઈ પણ બોલે છે ફીડબેકમાં તમે મને જવાબ આપો છો, એટલે વસ્તુ એટલે બોલીને આદાન પ્રદાન કરવું અથવા આપલે કરવી અને ભાગીદાર થવું, આવો એનો શબ્દ થાય છે. તો આમ આપણે અહીંયા શરૂઆતમાં આપણે જોયા કે સામાન્ય ભાષામાં કઈ, તો માહિતીની આપલે કરવી એટલે માહિતી સંચાર. ત્યાર પછી એનું ખાસ માધ્યમ શું હતું, દરેક ક્ષેત્રમાં જરૂરી છે. ત્યાર પછી એનો આપણે અર્થ જોઈ ગયા. અર્થમાં મુખ્ય ત્રણ બાબત ધ્યાન રાખશો એટલે આખે આખો આપણને એક વાતની અંદર આવી જાય કે વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી જે માહિતી સંચાર અથવા તો માહિતીની જે આપ લે કરવામાં આવે છે એને આપણે માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે.
आ माहिती संचयनो आपणे ए पण जोई गया के लेटिन भाषाना शब्द उपरथी उतरी आवेलो छे। त्यार पछी हवे आपणे आगळ वात करी के जे माहिती संचार छे आ तो हाव सामान्य हतो माहिती संचार के तमारी ने मारी वच्चे जे माहितीनी आपले थती। पण हवे विद्यार्थी मित्रों आपणा सब्जेक्टनी अंदर जे काई पण आपणे माहितीनुं भणवानुं छे એ માહિતી ધંધાદારી સાથે છે, વેપારીઓ સાથે છે। તો વેપારીઓ સાથે જે માહિતીની આપ લે કરવામાં આવે છે તો અહીંયા એનો અર્થ છે થોડોક ફરી જાય છે। તો એનો અર્થ અહીંયા એવો થાય છે કે જે આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે વાણિજ્યક માહિતી સંચાર, અત્યાર લગી આપણે જે ભણે ખાલી સરળ માહિતી સંચારનો અર્થ હતો, પણ અહીંયા છે વાણિજ્યક માહિતી સંચાર। વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો તેને આપણે વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે। જે માહિતીનો ઉપયોગ આજે હું કોઈ વેપારી સાથે વેપાર કરવા માટેની કોઈ ડીલ કરું અથવા એને ઓર્ડર લખું કે આટલો મને માલ મોકલી આપજો, તો અમારા વચ્ચે જે કંઈ પણ વાર્તાલાપ થાય છે એ વાર્તાલાપ ધંધાદારી માટે થાય છે। તો એ ધંધાદારીને આપણે વાણિજ્યક શબ્દ તરીકે આપણે ઓળખશી અત્યારે એસપીની અંદર। તો એ વાણિજ્યકની અંદર જો માહિતી સંચારની આપ લે કરવામાં આવે, માહિતીનો ઉપયોગ થાય, તો એવી માહિતીનો અર્થ થાય છે વાણિજ્યક માહિતી સંચાર। એટલે કીધું માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક ધંધા માટે જો કરવામાં આવે માહિતીની આપ લે તો એનો અર્થ થાય છે વાણિજ્યક માહિતી સંચાર। તો આમ મહત્વની વસ્તુ છે કે ભાઈ જે માહિતીનો ઉપયોગ માત્ર ને માત્ર વેપાર માટે ધંધા માટે ઉપયોગ થતો હોય માહિતીને આપણે એને આપણે માહિતી એટલે કે વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી એક પિક્ચર આપણને આખું આપેલું છે કે જેની અંદર છ વસ્તુ આપેલી છે કે જે માહિતી સંચારની છે છ તબક્કાઓ છે। આજે હું જે કંઈ પણ બોલું છું અને અંતે તમે બોલીને જે કંઈ પણ આ માહિતી સંચારની પ્રક્રિયા જે છ તબક્કામાં વહેંચાયેલી, આ છ છ તબક્કા આપણે સવિસ્તાર આના પછીના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભણીશું। આજના લેક્ચર પૂરતું તમારે ખાસ મહત્વનું એટલું યાદ રાખવાનું છે કે માહિતી સંચારનો ઉદ્ભવ કઈ ભાષા ઉપરથી જો હતો કે લેટિન ભાષાનો શબ્દ હતો કોમ્યુનિકેર શબ્દ, એના ઉપરથી કોમ્યુનિકેશન શબ્દ બનેલો છે। અને માહિતી સંચારનો અર્થ ખાસ યાદ રાખવાનો છે કે વિશિષ્ટ પ્રકારની શૈલી કૌશલ્ય અને માધ્યમોનો ઉપયોગ કરી જે માહિતીની આપ લે કરવામાં આવે છે તેને આપણે માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે। અને અંતમાં કે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? તો કે જે માહિતીનો ઉપયોગ ધંધા માટે એટલે કે વાણિજ્યક હેતુ માટે કરવામાં આવતો હોય તેવી તમામ માહિતીને આપણે વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે। તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું ભણીશું। અમારી સ્કૂલ જે સત્યપ્રકાશ વિદ્યાપીઠ નામની ચેનલ છે એને શેર અને સબસ્ક્રાઇબ કરવા આપ તમામ વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત।